થોડા દિવસ પહેલા વાંકાનેરના ગારીડાની સીમમાંથી સળગાવી દેવાલી લાશ મળી આવી હતી, જે અંગે મૃતકના પરિવારજનોએ કરેલી ઓળખના આધારે રાજકોટના જમીન મકાનના ધંધાર્થી અશ્વિનભાઈ અમૃતભાઈ ધીંગાણીની હોવાનું બહાર આવ્યું હતું। રૂપિયા 17,50,000ની ઉઘરાણી માટે તેનું અપહરણ કરી નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ આ હત્યા કરી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો। આ અંગે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આખા કેસની વિગત એવી છે કે ગઈ તારીખ 2ના રોજ વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સીમ પાસેથી આપણને એક સળગી ગયેલી હાલતમાં બળી ગયેલી હાલતમાં અનઆઇડેન્ટિફાઈડ લાશ મળી આવેલી હતી। જે તે વખતે એટલી ખરાબ પરિસ્થિતિમાં લાશ મળી ગયેલી હતી કે સ્ત્રી છે કે પુરુષ છે એટલી ઓળખ પણ સ્થળ ઉપર કરવી મુશ્કેલ બની રહેલી હતી। એ દરમિયાન એમાં 2 વીંટી સફેદ ધાતુની મળી આવેલી, એ વીંટી આપણે પબ્લિશ કરાવેલી હતી અને એના આધારે જે છે પૂનમબેન કરીને આવેલા હતા, જેમણે લાશ જે છે પોતાના પતિ અશ્વિનભાઈ ધીંગાણીની છે એ રીતે ઓળખી બતાવેલી, એના આધારે ત્રીજી તારીખે આપણે ગુનો દાખલ કરી અને એની તપાસ આગળ વધાવેલી। ગઈકાલ રાત્રે જે છે આ બાબતે અમે 2 આરોપીને રાઉન્ડ અપ કરી અને જરૂરી પૂછપરછ કરીને અટક કરેલા છે, જેમાં એક આરોપીનું નામ અજયસિંહ પ્રતિપાલસિંહ ઝાલા છે અને બીજા આરોપી જે છે મિલન મહિપતસિંહ ચુડાસમા છે એ છે। એટલે આ બાબતે જે છે અત્યાર સુધી 2 આરોપી પકડાયા છે, આગળની પૂછપરછ ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન ખુલશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ બંને આરોપી જૂનાગઢ ખાતેના તેમના વાડીમાંથી ઝડપાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું। અંતે નોંધનીય છે કે મૃતકના પત્ની પૂનમબહેન અને તેમના પરિવારજનોએ હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી લાશ સંભાળવાનો ઇનકાર કર્યો હતો। કેયુરિયા 3 ન્યૂઝ ઓનલાઇન રાજકોટ।